દર્દીઓથી ધમધમતી સુરતની સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં આગ લાગી હોવાનો કોલ ફાયર બ્રિગેડને કરવામાં આવ્યો હતો, જેના લઈ મજૂરા માન દરવાજાની ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ઘટનાના પગલે ફાયરની ટીમે કામે લાગી ગઈ હતી. જોકે તમામ કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ જાણવા મળ્યું હતું કે ફાયર માટેની મોકડ્રીલ છે. હોસ્પિટલ અને અન્ય એવી સંવેદનશીલ જગ્યાઓ પર આગ જેવી ઘટના બને તો કોઈ રીતે કામગીરી કરવાની હોય છે તે માટે ફાયર જવાનો માટે મોકડ્રીલ યોજાઈ હતી. સુરતના સિવિલ હોસ્પિટલમાં આવેલા ટ્રોમા સેન્ટરમાં ઇલેક્ટ્રિક બોર્ડમાંથી ધુમાડા નીકળતા હોવાનો અને આગ લાગતી હોવાનો કોલ કંટ્રોલમાં કરવામાં આવ્યો હતો, જેને લઈ ફાયર વિભાગ દોડતું થઈ ગયું હતું. ફાયરના કંટ્રોલમાંથી નજીકના બે મજૂરો અને માન દરવાજા ફાયર સ્ટેશનને જાણ કરવામાં આવી હતી, જેને લઈ ફાયર બ્રિગેડની ટીમ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે પહોંચી ગઈ હતી. જ્યાં પહોંચ્યા બાદ જાણવા મળ્યું હતું કે આખી આગ ખોટી છે. ફાયર જવાનો માટે મોકડ્રીલ યોજવામાં આવી છે. મોરબીમાં બનેલી ઘટનામાં ફાયર અધિકારીઓની કામગીરી સૌથી મહત્વપૂર્ણ સાબિત થઈ હતી. ત્યારે આ પ્રકારની જો ઘટના બને તો ફાયર જવાનો તાત્કાલિક પહોંચીને બચાવ કામગીરીમાં લાગી જાય તે માટે કઈ રીતે તૈયાર રહેવું તેની પર ફાયર જવાનોને ફરી એક વખત તૈયાર કરવામાં આવી રહ્યા છે. ફાયર વિભાગના જવાનોની ઇમરજન્સી કામગીરીને લઈ તેમની સ્ટેટેબિલિટી પણ તપાસવામાં આવી રહી છે. હોસ્પિટલમાં પણ આગ લાગતી હોય છે ત્યારે દર્દીઓની આવી સ્થિતિમાંથી કઈ રીતે બચવા અને કઈ રીતે ત્વરિત કામગીરી કરવી તે અંગે ફાયરના જવાનો ફરી એક વખત ટ્રેનિંગ આપતી હોય છે. તે પ્રકારની કામગીરી સુરતમાં કરવામાં આવી હતી. સુરતની સિવિલ હોસ્પિટલમાં આગ લાગી હોવાની મોકડ્રીલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં આગ લાગે ત્યારે સૌથી વધુ દર્દીઓનું જીવનનું જોખમ ઊભું થતું હોય છે. આ પ્રકારની ગુજરાતમાં અનેક ઘટનાઓ બની ચૂકી છે ત્યારે આવા સમયે ફાયરના જવાનોને કઈ રીતે કામગીરી કરવી, સાથે સાથે હાજર હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટરને પણ કઈ રીતે સતર્કતા દાખવી તે અંગે સુરતની સિવિલ હોસ્પિટલમાં મોકડ્રીલ યોજવામાં આવી હતી. ફાયર અધિકારી નિલેશ દવે વધુમાં જણાવ્યું હતું કે આ મોકડ્રીલ આગના ધુમાડા પણ જાતે જાતે ઊભા કરેલા નકલી હતા. આ દર્દીઓ પણ ડમી ઊભા કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના સ્ટાફને સમજાવી તેમને દર્દી તરીકે ઉપયોગ કરાયો હતો. ફાયરના જવાનોની ટીમ આવી ત્યારે હોસ્પિટલનો સૌપ્રથમ કામગીરી દર્દીઓને રેસ્ક્યુ કરવાની હોય છે, જેને લઈ સૌપ્રથમ ફાયરના જવાનો દ્વારા જે જગ્યાએ ધુમાડો નીકળતો હતો તે વોર્ડમાં રહેલા ડમી દર્દીઓને તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. તમામને અન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટરો પાસે હોસ્પિટલની વિગત લઈ તેમને પણ સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હતા.